नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 गुजराती माध्यममां आपનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, આપણે ચેપ્ટર નંબર 12 જોતા હતા, ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય, જેનો છે ભાગ નંબર 7। આપણે ભાગ નંબર 6 માં સ્વાધ્યાય 12.3 પૂરું કર્યું હતું અને ત્યાર પછી એક એક્ઝામ્પલ એક્સ્ટ્રા પ્રકરણ ઉદાહરણ નંબર 11 નો જોયો હતો। ત્યારબાદ આપણે આજે બીજા એક્ઝામ્પલ જોવાના છે, તો શરૂઆત કરીએ એક્ઝામ્પલ પણ ઉદાહરણ 12 ની। પહેલા આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 1 જો તો ત્યાં આપણે શું જોયું હતું ઉદાહરણ 11 માં કે આપણને ચાર શિરોબિંદુ આપેલા હતા અને આપણે બતાવ્યું હતું કે આ ચાર શિરોબિંદુ એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે। એની ખાસિયત શું હતી? એની ખાસિયત હતી કે આ બંને અંતર સમાન હતા, સમસામેની બાજુઓનું અંતર શું હતું? સમાન, અને વિકર્ણો કેવા હતા? અસમાન। અસમાનતા માટે એ લંબચોરસના શિરોબિંદુઓ નહોતા, તો શેના શિરોબિંદુ હતા? સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હતા। અને સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુની એક ખાસિયત, આ એક વિકર્ણ અને આ વિકર્ણ પરસ્પર દુભાગે એટલે કે અહીંયા જે ભાગ હોય અને અહીંયા આ બંનેનું મધ્ય બિંદુ શું હોય? એક જ બિંદુ હોય, બરાબર છે। ચાલો, તો આ કન્સેપ્ટ બાર આ એક્ઝામ્પલ જુઓ કે એ બી સી કોઈ બિંદુઓ છે, સેના છે? સમાંતર સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી રહ્યા છે। અહીંયા કહી દઈએ એ, અહીંયા બી, અહીંયા સી અને ડી। તો ચોથા શિરોબિંદુઓના યામ શોધો, તો ધારી લઈએ આપણે કે નંબર 1 કે ચોથા શિરોબિંદુના યામ, ચોથા શિરોબિંદુના યામ x y z છે અને આ વિકર્ણ AC એનું મધ્યબિંદુ આપણે M કહી દઈએ, તો B નું મધ્યબિંદુ શું થાય? M જ થશે। તો લખીએ અહીંયા કે ચતુષ્કોણ ABCD માં AC એ વિકર્ણ છે જેનું મધ્યબિંદુ M છે, અને M ના યામ શું થવાના? તો કે મધ્યબિંદુના યામ, મધ્યબિંદુ x y z બરાબર A અને C આ બંનેનો સરવાળો ભાગ્યા 2, એટલે કે A ના યામ છે, A ના યામ છે અહીંયા 3 માઇનસ 1 2 એક બે માઇનસ 4 માઇનસ 1 1 અને 2। ચલો સરવાળો કરી દઈએ, એટલે કે 3 ઓછા 1 એના છેદમાં 2 માઇનસ 1 વત્તા 1 એના છેદમાં 2 અને 5 થશે 2 વત્તા 2 એના છેદમાં 2। જો તો આનો જવાબ શું આવશે? 3 માંથી 2 જાય એટલે વધશે, 3 માંથી 1 જાય એટલે વધશે 2, 2 ભાગ્યા 2 એટલે આ થશે 1, અહીંયા 0 અને અહીંયા થશે 2। આ તમને M ના યામ મળ્યા। ફરી પાછું એનું એ તો કે BD, BD નું મધ્ય બિંદુ પણ કોણ છે? M જ છે। તો M ના યામ શું થવાના? તો કે M ના યામ છે 1 0 2 બરાબર, અને આપણા યામ કેટલા છે? તો કે x y z એટલે આ થશે x વત્તા 1 એના છેદમાં 2, y વત્તા 2 એના છેદમાં 2 અને z માઇનસ 4 એના છેદમાં 2। સરખાવી લઈએ એટલે કે x વત્તા 1 છેદમાં 2 બરાબર 1, અહીંયા y વત્તા 2 છેદમાં 2 બરાબર 0, z માઇનસ 4 છેદમાં 2 બરાબર 2। જો શું થશે? અહીંયા 2 અહીંયા ગુણાય એટલે કે x વત્તા 1 બરાબર 2, 2 એકા 2 1 બરાબર નિયમ આવે માઇનસ 3 હશે, તો 1 બરાબર x બરાબર કેટલા મળશે? 1। આ અહીંયા 2 ગુણાય એટલે આ થઈ જવાનું 0, y વત્તા 2 બરાબર 0, તો y બરાબર કેટલા થશે? માઇનસ 2। અહીંયા 2 ગુણાય એટલે આ થઈ જશે 2 દુને 4 એટલે કે z માઇનસ 4 બરાબર 4, 4 આ કેટલા થઈ જવાના વત્તા, તો 4 ને 4 એ થશે 8। તો આ તમારું બિંદુ થયું, કયું બિંદુ થયું? તો કે આ બિંદુ થશે ડી ના યામ 1 માઇનસ 2
जवाब बराबर। चलो त्यार पछी आपणे हवे उदाहरण नंबर 12 जोईए। उदाहरण नंबर 12 आवो दाखलो आपणे स्वाध्यायमां जोई चुक्या छीए। जो शुं कहे छे तो के बिंदुओ ए अने बी थी समान अंतरे आवेला बिंदु बी ना बिंदुगणनुं समीकरण मेळवो। तमने बिंदु ए आपेलुं छे अने बिंदु बी आपेलुं छे। लखी लईए उदाहरण नंबर 12। बिंदु ए एना आयाम थशे 3-4-5। बिंदु बी एना आयाम थशे -2-1-4। अने आ बंने बिंदु थी समान अंतरे आवेलू बिंदु बी छे। अने धारी लईए के धारो के बिंदु पी ना आयाम केटला छे XYZ छे। रकम में आपेलू छे के P A A अने B थी केटला अंतरे आवेलू छे समान अंतरे। तो के PM जे अंतर छे ए ज अंतर केवुं थवानुं PB नुं। હવે હું અહીંયા અંતર સૂત્ર વાપરું તો બંને માં વર્ગમૂળ આવે એના કરતા એક કામ કરું બંને નો વર્ગ કરી દઉં એટલે કે PA નો વર્ગ બરાબર PB નો વર્ગ અને અહીંયા હું સૂત્ર મૂકું અંતર સૂત્ર PA એટલે આ થશે x-3 એનો વર્ગ વત્તા y-4 એનો વર્ગ વત્તા z-5 એનો વર્ગ। વર્ગમૂળ નહીં આવે કારણ કે મેં અહીંયા લીધો છે વર્ગ। હવે PB નો વર્ગ PB નો વર્ગ શું થવાનો અહીંયા તો કે x-2 એનો વર્ગ વત્તા y-1 એનો વર્ગ વત્તા z-4 એનો વર્ગ। વર્ગમૂળ નહીં આવે કારણ કે આપણે અહીંયા વર્ગ લીધો છે। ચલો વર્ગના બધા વિસ્તરણ કરી દઈએ આ થશે x2-6x-y-y2-8y-16-z2 5 × 10z = 25 बराबर। हमें नीचे लिखो यहां x2-4x-4y2-2y-1-1-z2-8z-16। જો બંને બાજુ સમાન હોય એ ઉડી જાય x2y2z2 આટલું ઉડી જશે। હવે બધો એક વાર લખી દઈએ તો કે આ 6x ની આમ લખી નાખો એટલે આ થઈ જશે 6 × 4 = 10x। -8 ની આમ પ્લસ થઈ જવાના +8 - 2 એટલે આ થઈ જશે -6y। -10 ની આમ એક વાર લખી લેવાના -18z। હવે 9, 16 અને 25 એનો સરવાળો કરો। 9 1 મિનિટ અહીંથી 16 ઉડી જવાના આ 16 ઉડી જશે તો કેટલા વધશે અહીંયા 5 + 5 - 25 અને 9 એ થશે 34 અને અહીંયા બરાબર 0। તો આ તમારો જવાબ કે 10x + 6y - 18z 34 માંથી 5 જાય તો કેટલા વધશે 34 - 5 એટલે અહીંયા આવશે 9 - 29 = 0। આ તમારું માગેલું સમીકરણ થયું બરાબર છે। સેમ અને જેવું જ એક્ઝામ્પલ નંબર 6 કે જો બિંદુ એ તમને આપેલા છે અહીંયા 3, 4 અને 5 અને બિંદુ બી આપેલા છે -1, 3, -7 તો એવા બિંદુ પી ના બિંદુ ગણનું સમીકરણ મેળવો જેથી કરીને PA² + BB² = K² થાય। ગોતી લઈએ નંબર 6 બિંદુ આપેલું છે K = 3, 4, 5 બીજું બિંદુ આવેલું છે એ છે -1 બીજું બિંદુ આપેલું છે એ છે -1, 3, -7 અને P ધારો કે P ના નામ છે x y
z અને રકમમાં આપણને આપેલું છે કે pa² pb² બરાબર કેટલા થાય છે k² નંબર 6 ચાલો ગોતી લઈએ એક પછી એક pa² એટલે આ થશે x - 3 એનો વર્ગ y - 4 એનો વર્ગ z - 5 એનો વર્ગ pb² એટલે આ થશે x - 1 એનો વર્ગ y - 3 એનો વર્ગ z - 7 એનો વર્ગ બરાબર થશે k² સાદો રૂપ આપી લઈએ એટલે આ થશે અહીંયા x² - 3 દૂને 6x 3 તરીકે 9 અહીંયા y² - 4 દૂને 8 8y વત્તા 16 વત્તા z² માઇનસ 5 ગુણે 10z વત્તા 25 વત્તા આ પદનું નીચે લખી પછી કરીને આપણને સરળવા દે કરવાની મજા આવે એટલે આ થશે x² વત્તા 2x વત્તા 1 વત્તા y² માઇનસ 6y વત્તા 9 વત્તા z² વત્તા 7 દુ 14x વત્તા 49 બરાબર k² ચલો સરવાળો કરી દઈએ એટલે આ થઈ જશે અહીંયા 2x² આ થવાના -4x વત્તા અચળ પદનો સરવાળો છેલ્લે લખીએ વત્તા 2y² -14y અચળ પદનો સરવાળો છેલ્લે લખીએ 2z² વત્તા 4z અને હવે બધાનો સરવાળો લખી નાખીએ તો કે 9 ને 1 10 10 ને 10 20 20 ને 6 26 26 અને 25 51 51 51 અને 49 100 અને આ થશે 9 એટલે 109 ઓછા k² બરાબર 0 આ તમારો જવાબ કે આ થયું બિંદુ ગણનું સમીકરણ બરાબર છે ચાલો ત્યાર પછીનો નંબર 4 એક્ઝામ્પલ નંબર 4 લઈએ ઉદાહરણ ત્યાર પછી લઈએ નંબર 4 શું કહે છે કે બિંદુ P થી 5 વર્ગમૂળમાં 5 અંતરે આવેલા y અક્ષ પરના બિંદુના યામ મેળવો નંબર 4 તમને બિંદુ P આપેલ છે બિંદુ P છે 3 માઇનસ 2 અને 5 ત્યાંથી y અક્ષ ઉપરનું એક બિંદુ છે અને ધારો કે y અક્ષ ઉપરનું બિંદુ છે એટલે આપણે લઈએ A ધારો કે y અક્ષ પરનું બિંદુ એ થવાનું 0y0 આપણે આ જોવાનું છે અને આપણને આ અંતર આપેલું છે કે PA બરાબર કેટલું છે તો કે 5 વર્ગમૂળમાં 2 તો પછી PA² એ કેટલું થાય તો કે 5 નો વર્ગ 25 અને અહીંયા 2 એટલે કે 50 ચાલો PA ગોતી લઈએ તો કે આ બંનેનું અંતર સૂત્ર એટલે આ થશે અહીંયા 3 માઇનસ 0 એનો વર્ગ વત્તા માઇનસ 2 માઇનસ y એનો વર્ગ વત્તા આ થશે 5 માઇનસ 0 એનો વર્ગ બરાબર 50 3 નો વર્ગ 9 અહીંયા માઇનસ જ કહેવાય માઇનસ કોમન લઈયો એટલે આ થશે માઇનસ 1 અને આ થવાના y વત્તા 2 આનો વર્ગ માઇનસ 1 નો વર્ગ થઈ જાય પ્લસ 1 સૂત્ર આનું આ જ રહેશે 2 નો વર્ગ 4 વત્તા 4y વત્તા y² વત્તા 25 બરાબર 50 9 ને 4 13 25 વત્તા 13 એટલે આ થશે 38 50 માંથી 38 જાય એટલે આ થવાના 12 એટલે અહીંયા થશે
y² + 4y 25 में थे 38 बराबर नियम जाए इलाकृति डिजाइन में माइनस 38 50 माइनस 38 आनंद ऑप्शन बार नया बजट लिखना चाहिए लेकिन y² + 4y माइनस 12 बराबर 0 बार में अगर भाग करो जितनी करेंगे हैं 4 था इतना से सर y² + 6y - 2y - 12 बराबर 0 y (y+6) - 2 (y+6) = 0 तो आपन ने यहां y की बे कीमत मर्श એટલે કે y+6 અને y - 2 = 0 y+6 = 0 અથવા તો y - 2 = 0 તો y - 6 અથવા y = 2 તો આ y અક્ષ ઉપરનું બિંદુ A એ થવાનું 0 - 6 0 અથવા તો એ થશે 0 - 2 0 આ બે બિંદુ થયું એ તમારો જવાબ ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 13 એક ઉદાહરણ નંબર 13 એ જોઈ લઈએ ઉદાહરણ નંબર 13 શું કહે છે કે બિંદુ 111 એ ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર છે જો A અને B ના યામ અનુક્રમે તમને આપેલા હોય તો C ના યામ શોધો જો જોઈ લઈએ કે મધ્ય કેન્દ્ર G બરાબર 111 આપેલું છે આ ત્રિકોણ A ના યામ કેટલા આપેલા છે તમને અહીંયા 3 - 5 - 7 બી ના યામ કેટલા આપેલા છે -1 - 7 - 6 સી ના યામ ગોતવાના છે ધારો કે સી ના યામ એક્સ વાય ઝેડ છે ધારી લઈએ સી ના યામ કેટલા છે આપણી પાસે એક્સ વાય ઝેડ સૂત્ર શું છે મધ્ય બિંદુનું તો કે એક્સ વાય ઝેડ બરાબર x1 + x2 + x3 એના સરવાળો 3 એટલે કે બધા જ x યામનો સરવાળો છે તો માત્ર 3 આ બધા જ y યામનો સરવાળો y1 + y2 + y3 એના છેદમાં 3 પછી z1 + z2 + z3 એના છેદમાં 3 ચલો g ના યામ 1 1 1 બરાબર આ બધા x યામનો સરવાળો છે એટલે 3 - 1 - x એના છેદમાં 3 હવે y યામનો સરવાળો -5 - 7 - y એના છેદમાં 3 હવે z યામનો સરવાળો 7 - 6 - z એના છેદમાં 3 ત્રણેય જગ્યાએ બિંદુઓ સરખાવી દઈએ એટલે આ થશે 3 - 1 + x / 3 બરાબર 1 -5 - 7 - y / 3 = 1 અને આ થશે 7 - 6 + z / 3 = 1 લસાઅ લઈએ આ 3 અહીંયા ગુણા છે 3 અહીંયા ગુણા છે 3 અહીંયા ગુણા છે અને સંદર્ભ આપી દઈએ 3 માંથી 1 જાય 2 વધશે 2 - x = 3 અહીંયા આવશે 2 - y = 3 અહીંયા આવશે 1 - z = 3 અહીંયા x ને કરતા કરો 3 માંથી 2 જાય તો x = 1 y ને કરતા કરો 3 માંથી 2 જાય તો y = 1 z ને કરતા કરો 3 માંથી 1 જાય તો z = 2 તો આપણો ત્રીજો સ્થિર બિંદુ એના યામ થયા 1 1 અને 2 બરાબર તો ચલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2 પ્રકરણના સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 2 એ શું કહે છે તો કે A B C એ ત્રિકોણના શિરોબિંદુઓ હોય તો ત્રિકોણની મધ્યગાની લંબાઈ શોધો મધ્યગાની લંબાઈ તો ધારો કે આ ત્રિકોણ A B C છે આ A અહીંયા B અને આ C ત્રિકોણ ABC માં એના યામ છે 0 0 6
बी ना नाम छे 040, सी ना नाम छे 600 અને આની મધ્યગા મધ્યગા એટલે કે એ માંથી નીકળશે અને BC ના સમાન ભાગ કરશે B માંથી નીકળશે અને AC ના સમાન ભાગ કરશે C માંથી નીકળશે અને AB ના સમાન ભાગ કરશે તો આ મધ્ય અને આપણે કહીએ P અહીંયા Q અને આ R તો આ P Q અને R તો AB BC અને AC ના મધ્ય બિંદુઓ થવાના બરાબર છે મધ્ય બિંદુઓ એટલે આ બિંદુ આપણે મળી જાય તો બિંદુ અંતર થી અંતર સૂત્ર પરથી આ આપણે ગણતરી લેવા EQ નું અંતર R આપણે મળી જાય AC નું મધ્ય બિંદુ એના ઉપરથી BR મળી જશે અંતર સૂત્ર પરથી અને AB નું મધ્ય બિંદુ P મળે એના ઉપરથી અંતર સૂત્ર ઉપરથી PC મળી જાય ચલો ગોઠવીએ સૌ પ્રથમ તો તમને A B C એના યામ આપેલા છે માટે આપણે ડાયરેક્ટ લખીએ કે A B નું મધ્ય બિંદુ કોણ છે A B નું મધ્ય બિંદુ P છે અને P ના યામ શું થવાના તો કે P X Y Z બરાબર આ બંને નો સરવાળો છેદમાં 2 એટલે કે 0 વત્તા 0 ભાગ્યા 2 0 વત્તા 4 ભાગ્યા 2 અને 0 વત્તા 6 ભાગ્યા 2 એટલે આ થશે 0 અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 3 અને આપણે હવે CP અંતર ગોતી લઈએ CP અંતર શું થવાનું તો કે વર્ગમૂળમાં 6 માઈનસ 0 એનો વર્ગ પછી આ થશે 0 માઈનસ 2 એનો વર્ગ અને આ થવાનું 0 માઈનસ 3 એનો વર્ગ આપણે નામ લખી રાખીએ 0 2 3 જો તો શું થશે તો કે વર્ગમૂળમાં 6 નો વર્ગ 36 વત્તા 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9 તો આનો જવાબ થશે 9 ને 4 13 13 36 ને 13 આ થશે 49 બરાબર થશે 7 ચલો આ એક આપણને મળી એવી રીતે BC તો રેખાખંડ BC નું મધ્ય બિંદુ કોણ થવાનું તો કે Q છે અને આ Q ના યામ એટલે કે Q X Y Z બરાબર શું થશે તો કે 0 વત્તા 6 ભાગ્યા 2 0 સોરી 4 વત્તા 0 ભાગ્યા 2 અને 0 વત્તા 0 ભાગ્યા 2 એટલે આ થશે 3 2 0 આના યામ થઈ ગયા 3 2 0 ચાલો હવે આપણે A થી C અને સોરી A Q ગોતી લઈએ મધ્યગા A Q વચ્ચેનું અંતર તો એ થશે 0 માઈનસ 3 એનો વર્ગ વત્તા 0 માઈનસ 2 એનો વર્ગ વત્તા 6 માઈનસ 0 એનો વર્ગ બરાબર 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 નો 2 નો વર્ગ 4 અને 6 નો વર્ગ 36 એટલે આ થશે વર્ગમૂળમાં 49 બરાબર 7 એવી જ રીતે ત્રીજું AC તો કે રેખાખંડ AC નું મધ્ય બિંદુ R છે અને R ના યામ ગોતી લઈએ આપણે તો કે R ના યામ થશે 0 વત્તા 6 એના છેદમાં 2 0 વત્તા 0 એના છેદમાં 2 અને 6 વત્તા 0 એના છેદમાં 2 એટલે આ થશે 303 આ બિંદુ શું મળ્યું આપણને 303 અને હવે BR નું અંતર એટલે કે BR બરાબર વર્ગમૂળમાં x x યામ ની બાદબાકી 3 માઈનસ 0 એનો વર્ગ વત્તા y યામ ની બાદબાકી એટલે કે 0 માઈનસ 4 એનો વર્ગ વત્તા 3 માઈનસ 0 એનો વર્ગ આ થશે 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 16 ને 9 25 ને 9 આ થશે વર્ગમૂળમાં 34
तो आ थयो तमारो मध्यगा नुं अंतर सात सात अने वर्गमूळ में चौत्रीस। त्यार पछी नो एक्जाम्पल नंबर नंबर त्रण। एक्जाम्पल नंबर त्रण शुं कहे छे, तो के त्रिकोण पी क्यू आर જ્યાં તમને p ના આયામ આપેલા છે, q ના આયામ આપેલા છે અને r ના આયામ આપેલા છે, તથા એનું મધ્ય કેન્દ્ર g, g શું છે, ઉગમ બિંદુ, ઉગમ બિંદુ નો આયામ શું હોય, 0 0 0, તો a b અને c એના મૂલ્યો શોધો। તમને અહીંયા આપેલું છે બિંદુ p, બિંદુ q, બિંદુ r, બિંદુ p ના આયામ, બિંદુ p ના આયામ છે 2a 2 6, बिंदु Q, बिंदु Q ना आयाम छे -4 3b -10 अने बिंदु R एना आयाम छे 8 14 एंड 2c। चलो मध्य केंद्र छे G अने G ना आयाम छे उगम बिंदु 0 0 0। अब जो G मध्य केंद्र होय x^2 a (-4, 3b) + 14 / 3 6 - 10 + 2c (3) એટલે આ થશે 2a -4 + 8 એના છેદમાં 3 બરાબર 0, 2 + 3b + 14 ડિવાઇડેડ બાય 3 બરાબર 0 અને 6 - 10 + 2c એના છેદમાં 3 બરાબર 0। જો 3 અહીંયા ગુણાય એટલે આ થઈ જવાના 0, એટલે ઉપર કેટલા આવશે, તો કે 2a + 4 બરાબર 0। અહીંયા અહીંયા કેટલા વધશે, તો કે 14 ને 2 16 16 + 3b = 0 અને અહીંયા કેટલા વધશે, તો કે 2c - 4 = 0। અહીંયા a બરાબર મળશે તમને -2, b બરાબર મળશે તમને -16 / 3 અને c બરાબર મળશે +2। તો આ તમારો જવાબ a b c a બરાબર -2, b બરાબર 16/3 -16/3 અને c બરાબર થશે 2। ત્યાર પછીનો છેલ્લો એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર 5 એ કહે છે કે બિંદુ p અને બિંદુ q ને જોડતા રેખાખંડ પર આવેલા બિંદુ r ના આયામ 4 હોય, એટલે x આયામ જો 4 હોય તો બાકીના આયામ શોધો। જો તમને અહીંયા બિંદુ P આપેલું છે, બિંદુ P એના આયામ આપેલા છે 2 - 3 4, પછી બિંદુ Q એના આયામ આપેલા છે 8 0 10, અહીંયા બિંદુ P, અહીંયા બિંદુ Q, આ P અને આ Q, ધારો કે અહીંયા બિંદુ R છે અને બિંદુ R એ રેખાખંડ PQ નું K જેમ 1 ગુણોત્તર માં વિભાજન કરે છે। આનો x આયામ તમને 4 આપેલો છે, y આયામ અને z આયામ આપણે ગોતવાનો છે, બરાબર। ચાલો તો ગોતી લઈએ, આપણે માત્ર ને માત્ર આનો ઉપયોગ કરીએ। શું તો કે ધારો કે r એ રેખાખંડ PQ નું k જેમ 1 ગુણોત્તર માં વિભાજન કરે છે। હવે વિભાજન કરે તો વિભાજન બિંદુ ના આયામ r, r ના આયામ કેટલા છે, તો કે 4yz બરાબર શું થશે, તો કે આ બાજુનું ગુણોત્તર એટલે આ કરી નાખી આપણે 2 - 3 4, અહીંયા થશે 8 0 10, આ બાજુનું બિંદુ, તો આ બાજુનો ગુણોત્તર એટલે કે k ને ગુણ્યા 8 + 1 ને ગુણ્યા 2
એના 6 માં k 1 પછી બીજું આના k n ગુણ્યા 0 1 n ગુણ્યા માઈનસ 3 નો છેદ માં આવશે k 1 એના પછી z z માં આવશે k n ગુણ્યા 10 1 n ગુણ્યા 4 એના છેદ માં k 1 અહીંયા સહગુણક પર લખીએ તો બિંદુ સરખાવી દો તો આ થઈ જશે અહીંયા 8k 2 / k + 1 = 4 0 - 3k સોરી - 3 0 - 3 એના છેદ માં k + 1 = y અહીંયા આવશે 10k + 4 / k + 1 = z બરાબર છે ચલો અહીંયા 4 ગુણે એટલે આ થશે 8k + 2 = 4k + 4 આમ હવે બે બરાબર નિયમ છે એટલે આ થઈ જશે અહીંયા 8 માંથી 4 જાય એટલે 4 વધશે અને 4 માંથી 2 જાય એટલે 2 વધશે તો k = થશે અહીંયા 1/2 k = 1/2 અહીંયા મૂકી દો તો આ થશે ઉપર તો માઈનસ 3 વધશે અહીંયા 1/2 + 1 y 1/2 + 1 એટલે આ થાય 3/2 છેદનો છેદ અંશમાં આવી જાય એટલે આ 3 અહીંયા 3/2 નો 2 આવશે અહીંયા 3 અને 3 ઉડી જાય તો y બરાબર મળશે માઈનસ 2 y બરાબર મળશે માઈનસ 2 હવે અહીંયા મૂકી દઈએ k બરાબર 3/2 એટલે આ થઈ જશે k સોરી k બરાબર 1/2 1/2 + 4 અહીંયા આન્સર આવશે 3/2 = z આ છેડુડી જાય 5 5 ને 4 આ થશે 9 n ગુણ્યા 2 છેદમાં 3 3 કરી 9 3 2 6 તો z = થશે 6 આ તમને બિંદુ મળી આર ના યામ શું થવાના આર ના યામ થશે x યામ તો 4 હતો અને y યામ થવાનો માઈનસ 2 સેડિયા થવાનો 6 આ તમારો જવાબ 4 માઈનસ 2 અને 6 આ તમારો ફાઇનલ આન્સર ચલો તો આ સાથે આપણે આજનો ભાગ રાખીએ છીએ આ સાથે સાથે આ ચેપ્ટર પણ અહીંયા તમારું પૂરું થાય છે અને આના પછી નેક્સ્ટ ચેપ્ટરમાં મળીએ ત્યાં સુધી આવજો